મારું નામ છે રાજ, જામનગરથી આવું. એટલે તકલીફ એ હતી કે હું મતલબ 2004માં ઉપરથી પડી ગયો હતો છત ઉપરથી. હા, તો પછી ઓલ ટાઈમે મતલબ મારું કાન રાઈટ સાઈડનું બંધ થઈ ગયું. ઓકે, તો પછી સ્કેન સીટી સ્કેન ને મારો બધો થયો હતો માઇન્ડનો. તો એમાં ડૉક્ટરે પછી એમ બતાવી દીધું કે તું જેટલો પછી મોટો થતો જઈશ પણ મતલબ કાન ખુલી જશે, ઓટોમેટિક નસો ખુલશે એટલે કાન ખુલી જશે. પણ એવો થયો નહીં, આ 15 વર્ષ થઈ ગયા નથી થયું. ચાર પાંચ ડૉક્ટર બતાવે. ઓપિનિયન એ હતા કે એ કહેતા હતા કે તમારી બહારનું બધો છે એ બરાબર છે, બાકી અંદર છે એ નસો બસો સુકાઈ ગઈ છે અને તમે એક કાનથી મતલબ કે સાંભળી શકશો, બીજા કાનથી તમે સાંભળી નહીં શકો, તમે મશીન લગાવી દો એ રીતે વાત કરી. ઓકે, અમે યુટ્યુબ ઉપર મતલબ કાંઈ ને કાંઈ સર્ચ કરતો હોઉં, આપણે જે તકલીફ હોય તો આપણે સર્ચ કરતો હોઉં, આવી રીતે મને આ વિડીયો એક અપડેટ ચાલી આવ્યો. બરાબર, મેં ફોલો કરતો હતો 1 વર્ષથી 8 મહિના 7 મહિના ત્યાં ફોલો કરતો હતો. બરાબર, બધા જોતો હતો વિડીયો કે આવી રીતે થઈ શકે. અચ્છા, થઈ શકે છે. એક કલાકમાં તમે જે ડ્રોપ્સ નાખ્યા તો મને કાનમાં મતલબ નસો એમ ચાલતી હોય એ રીતે ફીલ થયો. અને બીજો તો એક ટ્યુન વાગી દે, તો ટ્યુન વાગી દીધો મને એમ થયો કાંઈ ભૂલે ભૂલે જે સમજે, મતલબ કે નસો ચાલતી. મને એમ થયો કે હવે મને એમ વિશ્વાસ થાય છે કે કાંઈ ચાલુ થોડાક ટાઈમમાં થઈ શકે, ચાલુ થઈ જાય. હા, એવી રીતે થોડાક ટાઈમમાં મતલબ હું સારો થઈ શકું, મારું કામ બરાબર થઈ શકે છે. ઓકે, અને બીજો આપણે જે પ્રેક્ટિકલી સાંભળવાનો કર્યો તો તમે નજીકમાં પૂછ્યો તો મેં સમજ્યો નહીં, રિપીટ કર્યો કે શું શું બોલો છો. અને દૂર જઈને જે તમે મને પૂછ્યો તો મેં ડાયરેક્ટલી જવાબ આપ્યો. મનીષ, બહુ સરસ લાગ્યો ને તરત જ એને ફરક પાડ્યો ભાઈને. બરાબર, ને ઘણા મને પુષ્પ થયો હું. બહુ સરસ આ થઈ ગયો કામ આનો, ને ઘણા આભાર લાગે તમારો સાહેબ. હું કહું છું કે એ પણ જે ડૉક્ટરો એને દર્જાવી નાખ્યો છે કે તમારું કામ નહીં થાય આ રીતે, તો મતલબ અહીંયા આવીને કાંઈ કરી શકે છે, ટ્રીટમેન્ટ કરાવી શકે છે. એકદમ સરસ છે. ને આ વસ્તુ એવી છે કે જે દેશી દવા મેં આગળ અત્યારે આ જે છે કાન પણ ન કરે ને ફાયદો આપે ઘણું બધું, પણ નુકસાન ન કરે ગમે એવી જે હોમિયોપેથી જે દવા છે.